શ્રી ગણેશ નમ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ મારી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળશું અષાઢી બીજનું મહાત્મય તથા ભગવાન જગન્નાથની કથા જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો મિત્રો અષાઢી બીજ એટલે ભગવાન જગન્નાથની રથયાત્રા ઋષિઓએ આ દેહને ધાર્મિક અર્થમાં રથ કહ્યો છે કંસના તેડાથી અક્રુરજી બાળકૃષ્ણને ગોકુળથી રથમાં બેસાડીને મથુરા લાવ્યા હતા આ દિવસથી રથયાત્રાનો પ્રારંભ થયો છે રથયાત્રા ઉજવવામાં આવે છે આપણા સાહિત્યકારોએ પણ આ અષાઢી બીજના મહાત્મયને ખૂબ જ બિરદાવ્યો છે માનવજીવનના ઉત્કર્ષની સાથોસાથ ધર્મજીવનને પણ અષાઢી બીજની આભા શવના અંતર્મનને સભર બનાવે છે એવું રથયાત્રાના અવસરે એકઠા થયેલા સાધુ સંતો મહંતો સદ્ગૃહસ્થોનું દર્શન સૂચક છે આ અવસરે શ્રી જગન્નાથ બળભદ્ર અને સુભદ્રાજીનું સોડભ સોચારથી પૂજન તેમજ દિવ્ય રથ પર યાત્રા કરાવવાનું સવિશેષ મહત્ત્વ છે જે ભક્ત ભગવાનના રથનું દોરડું ખેંચે છે ભગવાન જગન્નાથ તેના જીવન રથનું દોરડું ખેંચે છે સર્વ ધર્મ સમભાવથી ભેળો થયેલો ભક્તવૃંદ આ રથયાત્રામાં ભાગ લે છે ગાડાઓમાં ખેડૂતો વાવણી કરીને ઉમંગ અને આસ્થાપૂર્વક આ પર્વને ઉજવે છે કહેવાય છે કે દસમી સદીમાં ગુજરાતના મૂળ રાજના સમકાલીન ગણાતા કચ્છ પ્રદેશના પ્રજાવત્સલ અને સૌંદર્ય ઉપાસક રાજવી લાખા ફુલાણીએ આ અષાઢી બીજથી કચ્છી નવા વર્ષની શુભ શરૂઆત કરેલી ત્યારથી કચ્છી માંડુએ આ દિવસ નૂતન વર્ષ તરીકે ઉજવે છે જામ લાખા ફૂલાણી વિચારવંત રાજવી હતા અસંખ્ય અવનવા વિચારો તેના મનમાં ઉઠતા હતા જ્યાં સુધી મનનું સમાધાન ન થાય ત્યાં સુધી તેને શાંતિ થતી ન હતી એક સમયે આ પૃથ્વીનો છેડો ક્યાં હશે એવો વિચાર મનમાં પ્રવેશ્યો અને પૃથ્વીના છેડા માટે સ્વપ્રયત્નો થવા જોઈએ એવું વિચાર્યું થોડાક સાહસિક બહાદુર યુવાનોને સાથે લઈને શોધખોળ કરવા નીકળ્યા લાખાજીના આ પ્રયાસને લોકો સૂરજની આભાના નામથી ઓળખે છે લાખાજી ચોમેર ઘૂમી વળ્યા આખરે પ્રતિશોધમાં વિજયી ન બન્યા જામ લાખાએ પરત આવવું પડ્યું એ સમયે અષાઢમાં શરૂ થયેલો સારા વરસાદની વનરાજી ઠેર ઠેર ખીલી ઉઠેલી હતી પરિણામે તેનો આત્મા અતિ પ્રસન્ન થઈ ગયો કચ્છનું નવું વર્ષ અષાઢી બીજથી શરૂ કરવા સમગ્ર કચ્છમાં ફરમાન મોકલ્યું અને પોતાનું નામ રોશન કરી દીધું મિત્રો ઓરિસ્સા રાજ્યમાં આવેલ ચારધામ પૈકીનું પૂર્વનુર જગન્નાથપુરી એક પાવનધામ છે જ્યાં પરમસંત ચૈતન્ય મહાપ્રભુજીની ચેતનાનો આવિષ્કાર જીલાયો પુષ્ટિમાર્ગના પ્રણેતા શ્રી વલ્લભાચાર્યજી પણ અહીં પધારેલા હતા અહીં રથયાત્રાનું આગવું અને અનેરું મહત્વ છે સમગ્ર ભારત વર્ષમાં પ્રત્યેક નગરો શહેરો અને ગામડાઓમાં રથયાત્રાનો રથ નીકળે છે પરંતુ જગન્નાથપુરી અને ગુજરાતના અમદાવાદ અને પાટણ શહેરમાં રથયાત્રાનો મહિમા કંઈક વિશેષ જોવા મળે છે જ્યાં ભાવસભર વાતાવરણ વચ્ચે ભક્તિનું વિરાટ વર્તુળ શાકાર બની ભાવિકોના ભાવ વિશ્વને ભીંજવે છે સાથોસાથ કીર્તારની કૃપા ક્યારેક અમી રૂપે આકાશમાંથી વર્ષા રૂપે વરસે છે જય રણછોડ માખણ ચોર આવું ગુંજન સાંભળવા મળે છે મિત્રો રથયાત્રા તે ભગવાન જગન્નાથ બલદેવ અને સુભદ્રા સાથે સંકળાયેલો એક હિન્દુ તહેવાર છે જે ભારતભરમાં ગુજરાતી પંચાંગ પ્રમાણે અષાઢ સુદ બીજને દિવસે મનાવવામાં આવે છે ભગવાન જગન્નાથનું મૂળ મંદિર ઓરિસ્સામાં જગન્નાથપુરી શહેરમાં આવેલું છે આ જગન્નાથ ભગવાનની કથા કંઈક આવી છે એક વખત ભગવાન કૃષ્ણ તેમના ભાઈ ભગવાન બલરામ સાથે દ્વારકાની બહાર ગયા હતા ત્યારે કૃષ્ણ ભગવાનની સોળ હજાર એકસો ને આઠ રાણીઓએ રોહિણી માતાને બલરામજીની માતાને પૂછ્યું કે અમે કૃષ્ણ ભગવાનની આટલી સેવા કરીએ છીએ છતાં કૃષ્ણ ભગવાન આખો દિવસ રાધાનું નામ લીધા કરે છે ત્યારે રોહિણી માતા બોલ્યા જો કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં ના પ્રવેશે તો હું કંઈક કથા કહું ત્યારે રાણીઓએ વિચાર કરીને સુભદ્રાજીને દરવાજા પાસે ધ્યાન રાખવા ઊભા રાખ્યા અને કહ્યું કે કોઈને અંદર પ્રવેશવા દેતા નહીં પછી રોહિણી માતાએ કથા શરૂ કરી સુભદ્રા દરવાજા પર કાન રાખીને અંદરથી કથા સાંભળવા લાગ્યા ત્યારે કૃષ્ણ અને બલરામજી પાછા આવ્યા તો એમણે જોયું કે સુભદ્રા દરવાજા પર કાન રાખીને ઊભા છે કૃષ્ણ અને બલરામ રાજમહેલમાં પ્રવેશ કરવા લાગ્યા ત્યારે સુભદ્રાજીએ તેમને રોક્યા તો કૃષ્ણ અને બલરામજીએ સુભદ્રાજીની જેમ દરવાજા પર કાન રાખીને અંદરથી કથા સાંભળવા લાગ્યા ત્યારે અચાનક ભક્તિના ભાવને લીધે ત્રણેયના એટલે કે ભગવાન કૃષ્ણ બલભદ્રજી તથા માતા સુભદ્રાજીના હાથ પગ સંકોચાવવા લાગ્યા અને આંખો મોટી થવા લાગી ત્યારે કૃષ્ણ ભગવાનને મળવા નારદમુનિ દ્વારકામાં આવ્યા તો તેમણે જોયું કે કૃષ્ણ ભગવાનના હાથ પગ સંકોચાઈ ગયા છે અને આંખો પણ મોટી થઈ ગઈ હતી નારદુનિએ કૃષ્ણ ભગવાનને કહ્યું કે તમારું આ રૂપ જગતને બતાવો ત્યારે ભગવાન કૃષ્ણએ નારદ મુનિને કહ્યું કે હું આ રૂપને ત્રેતાયુગમાં જગતને બતાવવાનું વચન આપું છું ત્યારથી ભગવાન જગન્નાથના આપણે દર્શન કરતા આવ્યા છીએ તેની મોટી મોટી આંખો હાથ પગ નાના છે અને ભગવાન દયાની ધાન કરુણાના સાગર ભક્તો ઉપર કૃપા વર્ષાવતા રહે છે ભારતમાં મુખ્ય રથયાત્રા જગન્નાથ પુરીની અષાઢી બીજની થતી રથયાત્રા છે રથયાત્રામાં સંકળાયેલી ખાસ નોંધપાત્ર વિધિ છેરા પહેરાની છે જેમાં તહેવાર દરમિયાન ગજપતિ રાજા સફાઈ કામદારનો પહેરવેશ સજીને મૂર્તિઓ તથા રથની આસપાસની જગ્યા પાણી વડે ધોઈને વિધિ કરે છે તે ઉપરાંત રથયાત્રામાં આગમન પૂર્વે જ રાજા અત્યંત ભક્તિભાવથી સોનાના હાથાવાળા શાવરણાથી રથયાત્રાનો માર્ગ વાળે છે તેમજ તે પર સુખડ કાષ્ટનું સુગંધી જળ અને પાવડર છાંટે છે રિવાજ પ્રમાણે ગજપતિ રાજાએ કલિંગ સામ્રાજ્યનો સર્વોચ્ચ હોદ્દેદાર અને મહાનુભાવ વ્યક્તિ ગણાય છે તે પણ જગન્નાથજીની સેવામાં નાનામાં નાનું કામ કરે છે અને એ દ્વારા આશય એવો સંદેશ આપવાનો હોય છે કે જગન્નાથજીની સમક્ષ મહાશક્તિશાળી સમ્રાટ કે સામાન્ય ભક્ત વચ્ચે કોઈ ભેદ હોતો નથી ચહેરા પહેરની વિધિ બે દિવસ સુધી કરાય છે રથયાત્રાના પ્રથમ દિવસે જ્યારે મૂર્તિઓને મોસમી મંદિર એટલે કે ફૂલ ઘર તરફ લઈ જવાય છે ત્યારે અને પછી છેલ્લા દિવસે જ્યારે મૂર્તિઓને ફરી શ્રી મંદિર તરફ લઈ જવાય છે મિત્રો જગન્નાથ ભગવાનની આ રથયાત્રા છેક પુરાણકાલીન હોવાનું જણાય છે બ્રહ્મપુરાણ પદ્મપુરાણ અને સ્કંદ પુરાણમાં આ રથયાત્રાનું આ બેહૂબ વર્ણન જોવા મળે છે કપિલ સંહિતામાં પણ રથયાત્રાનો ઉલ્લેખ મળે છે અર્થાત આ તહેવાર ખૂબ જ જૂના કાળથી વિશ્વના અન્ય લોકોમાં પણ જાણીતો બનેલો છે ભગવાન જગન્નાથની આરતી વિધિ શણગાર આદિ કરીને ભક્તોને દર્શન આપી પ્રભુ દરેક ભક્તોના મન મોહે છે ભગવાન જગન્નાથની આ કથા મહાત્મય સાંભળવાથી જીવનું કલ્યાણ નિશ્ચિત થાય છે અષાઢી બીજનું મહાત્મય કથા સાંભળવા માત્રથી ભક્તોના હૃદય મન પર ભગવાનની કૃપા વર્ષે છે તથા ભક્તોનો આલોક પરલોક સાર્થક થાય છે ભગવાન જગન્નાથ સૌ ઉપર કૃપા બનાવી રાખે ભક્તોનું કલ્યાણ કરે ભગવાન જગન્નાથને આપણે અહીં ઘેરે બેઠા બેઠા પણ ભાવથી મનથી યાદ કરીને પ્રસન્ન થઈને ભગવાન જગન્નાથને વારંવાર વંદન કરીએ અને કહીએ કે હે પ્રભુ તમે અમારી સેવાનો સ્વીકાર કરજો અમને ભવ બંધનમાંથી મુક્ત કરી ભવસાગર પાર ઉતારજો હે નાથ આપ અમારી ઉપર કૃપા કરજો કારણ કે આપ કણી કણમાં છો રજે રજમાં છો હે પ્રભુ આપ અમારી અહીંથી જ એટલે કે ઘેરેથી જ સેવાનો સ્વીકાર કરજો અમારી ઉપર સદૈવ કૃપા બનાવી રાખજો આમ કહી ભગવાન જગન્નાથને વંદન કરીએ ભાવથી પ્રેમથી મનથી કોટી કોટી વંદન કરીએ પ્રણામ કરીએ બોલો ભગવાન જગન્નાથની જય થાવ જય થાવ જય થાવ મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ